ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છે વિકૃતિ બરાબર વિકૃતિ એવી ઘટના છે કે તેમાં જનીનોમાં ફેરફાર જોવા મળે જો અહીંયા તમને મેં એક સ્ટ્રક્ચર બતાવ્યું છે આ ડીએનએ છે આ ડીએનએ પર જનીનો આવેલા છે બરાબર જનીનોમાં એની સામે ટી હોય જીની સામે સી હોય સીની સામે જી અને ટીની સામે એ આ તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો જનીનોમાં નાઇટ્રોજન બેઝના નામ એ ફોર એડેનિન જી ફોર ગ્વાનિન સી ફોર સાઇટોસિન ટી ફોર થાઇમિન અને યુ ફોર યુરેસિલ આવું ભણી ગયા છો બરાબર હવે વિકૃતિ એટલે શું તો જો તમને એક એક્ઝામ્પલ આપીને સમજાયેલું છે કે અમે રંગસૂત્ર દોરી હવે તમને ખબર છે કે આ ડીએનએ એમાંથી જ રંગસૂત્રનું નિર્માણ થાય છે આ ડીએનએ છે ને એમાંથી શું બને છે આ રંગસૂત્ર બરાબર અને જનીનો કોની પર ગોઠવાયેલા હોય છે આ રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય છે ઓકે હવે મેં આ એક રંગસૂત્ર દોર્યું છે ને આ રંગસૂત્ર પર મેં જનીનો દોરી દીધા છે મેં અહીંયા આલ્ફાબેટિકલ લીધા છે એ બી સી ડી અને ઈ એફ ઓકે પરંતુ જો આ જ રંગસૂત્રની અંદર આ નોર્મલ રંગસૂત્ર છે કોઈ પણ પ્રકારની ખામી નથી હવે ધ્યાનથી જો આ રંગસૂત્રની અંદર એ બી પછી સી પાછો સી પછી ડી ઈ અને એફ એટલે એનો મતલબ એમ કે જે જનીન છે એનું દ્વિગુણન થયું છે ઓકે તો આ જનીનોમાં થોડો ઘણો ફેરફાર થયો ઓકે ચલો એના પછી જોઈએ અહીંયા ધ્યાનથી જુઓ એ છે બી છે સી છે પછી તરત ઈ છે પછી એફ છે પછી જી છે એટલે અહીંયા ડી જોવા મળતો નથી એટલે ડી નો અહીંયા શું થઈ ગયો કહેવાય લોપ થઈ ગયો લોપ થવું એટલે અદ્રશ્ય થવું અને અહીંયા આ ઘટકોનું શું થયું છે દ્વિગુણન થયું છે તો આ ઘટનાને આપણે ફ્રેમ મ્યુટેશન તરીકે ફ્રેમ શિફ્ટિંગ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે હવે વિકૃતિ છે એ સામાન્ય રીતે ભૌતિક પણ હોઈ શકે છે અને રાસાયણિક પણ હોઈ શકે છે બરાબર ભૌતિક અને રાસાયણિક વિકૃતિ હોય છે ભૌતિકની અંદર આપણે જોઈએ કે કેટલાક પારજાંબલી કિરણો હોય છે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે કે જનીનોને શું કરે છે નુકસાન કરે અને જનીનોને નુકસાન કરે એટલે વિચાર કરો એમાં જનીનોમાં વિકૃતિ સર્જાય કદાચ તમે સાંભળ્યું હશે કે ઘણી વખત ગર્ભવતી મહિલા હોય તો ગર્ભવતી મહિલામાં એક્સરે કિરણો પસાર કરવામાં આવતા નથી કેમ કે જ્યારે અંદર બેબીનું નિર્માણ થતું હોય છે એટલે જનીનોના ટુકડાઓની અદલા બદલી થાય જનીનો તમે ભણી ગયા છો ધોરણ 11 ની અંદર કેવી રીતે રંગસૂત્રો ડિવાઈડ થાય છે એમ બરાબર તો વિચાર કરો કે સપોઝ એ જે કિરણો છે એક્સ કિરણો છે એ જો સપોઝ એની ઉપર તો ડીએનએમાં શું થશે ખામી સર્જાશે ડીએનએમાં જનીનોમાં લોપ થઈ જશે અથવા દ્વિગુણન સર્જાય હવે જનીનોમાં ખામી સર્જાય તો આવનાર બાળક કેવું જન્મે છે ખોડખાપણ વાળું જન્મે છે ઓકે તો આ તમને ક્લિયર થઈ ગયું બેટા વિકૃતિ એટલે શું ચલો હવે એના પછી જોઈએ વંશાવાળી પૃથ્થકરણ હવે વંશાવાળી પૃથ્થકરણની અંદર જોઈએ તો એમાં મેન્ડલને કાર્યના સંશોધન માટે પૃથ્થકરણ કરવાનો અભ્યાસ કર્યો હતો હવે વંશાવાળી પૃથ્થકરણની અંદર જોઈએ તો તમારે આ મેઇન સિમ્બોલો તમારે યાદ રાખવાના છે ધ્યાન આપજો આ જેટલા સિમ્બોલ છે બધા તમારે યાદ રાખવાના છે હવે ધ્યાન આપજો કે આ રીતે દોરીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે એને નર કહેવાય ચોરસ દોરેલું હોય તો એને આપણે કહીએ નર ગોળ દોરેલું હોય તો આપણે સમજવાનું માદા હવે આ રીતે દોરેલું છે એટલે લિંગનો ઉલ્લેખ કરેલો નથી એટલે એનો મતલબ એમ નર પણ નથી કે માદા પણ નથી ઓકે ચલો હવે આ રીતે ચોરસ ગોળ અને આ રીતે દોર્યું છે પણ એની અંદર લાલ રંગ કરી દીધો છે એટલે એનો મતલબ એમ કે આ જે છે નર છે ખામીવાળું છે માદા છે એ ખામીવાળું છે અને આ પણ કેવું છે ખામીવાળું વ્યક્તિ છે બરાબર ચલો હવે આ જે બતાવ્યું છે ગોળ અને ચોરસ એટલે એનો મતલબ એમ કે તે બંને લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે જે મૈથુન શબ્દ આપેલો છે પોતે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે હવે ધ્યાન આપજો હવે આ રીતે ડબલ લાઈન આપેલી છે એટલે એનો મતલબ એમ કે સંબંધીઓ મૈથુન એટલે એને સમરક્ત છે સમરક્તનો મતલબ થાય કે કાકા બાપા કે પોતાના રિલેટિવ કલિંગ્સ હોય ને એ પોતે આંતર લગ્ન કરતા હોય છે બરાબર તો એ પ્રમાણે આવે છે તો અહીંયા નર અને માદા છે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે પણ એ માતા અને પિતાનું જે બ્લડ છે એકબીજાને મેચ થતું આવે છે સમરક્ત પ્રકારના કહેવાય છે ઓકે ચલો હવે આની અંદર જોઈએ છે કે આની અંદર નર અને આ જે નર છે આ માદા છે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે હવે એની નીચે આડી લાઈન દોરે તો એનો મતલબ એમ કે અહીંયા ઘડી પોતે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એમને બે બાળકો છે અને માતા પિતા પણ નોર્મલ છે અને બંને બાળકો પણ કેવા છે નોર્મલ છે ચલો હવે અહીંયા આગળ જુઓ અહીંયા લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે પરંતુ એમનું બાળક કેવું આવે છે ખામીવાળું આવે છે એટલે એનો મતલબ એમ કે અહીંયા જે બાળક છોકરો જન્મે છે એમને પિતૃમાંથી કોઈ ખામી મળેલી છે જે માતા પિતાનામાં નથી યાદ રાખજો માતા પિતામાં કોઈ ખામી નથી પરંતુ એમને બાળકની અંદર એક ખામી મળી આવી છે બરાબર અને આ જે બતાવે છે પ્રભાવહીન સામાન્ય
સંતતિનો નિર્દેશ કરેલો છે. તો એક્ઝામમાં તમને સપોઝ આ રીતે સિમ્બોલ આપે, ભાઈ આ સિમ્બોલ કોનો છે, તો તમે કહેશો નર. આ કોનો છે? માદા. પછી આ રીતે લિંગનો ઉલ્લેખ નથી. પછી આ રીતે ગોળ કર્યું અને એમાં ડાર્ક બતાવે તો સમજી લેવાનું કે તે અસરગ્રસ્ત છે, લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે, આ નોર્મલ છે અને એમના બધા બાળકો નોર્મલ છે. અને આવું બતાવે એટલે સમજી લેવાનું કે એમાં નર શિશુ અને માદા એટલે કે એમને જે બાળક જન્મે છે એ પોતાના પિતૃમાં જે લક્ષણો છે, પોતે પિતૃ નોર્મલ છે, માતા અને પિતા, પરંતુ એમના બાળકને ઉતરી જાય છે. એટલે એનો મતલબ એમ કે એ જનીનો માતા પિતાની અંદર પ્રચ્છન્ન છે, પણ બાળકમાં કેવા બની જાય છે? પ્રભાવી બની જાય છે. ઓકે, આ તમારે આ કોષ્ટક આખું તૈયાર કરી દેવાનું છે, બરાબર. હવે નીચે જરા જોઈએ. હવે ધ્યાન આપો મેન્ડેલિયમની અનિયમિતતા. ધ્યાન આપો મેન્ડેલિયમની અનિયમિતતાની અંદર જોઈએ તો મેન્ડેલિયમની અનિયમિતતા બે પ્રકારની છે. એક જનીનિક અનિયમિતતા ને બીજું છે રંગસૂત્રી અનિયમિતતા. જનીનિક અનિયમિતતાની અંદર કઈ કઈ ખામી સર્જે? પહેલા તો જનીનિક અનિયમિતતા એટલે શું? હવે વિચાર કરો, આ ડીએનએ છે બરાબર, અને આમાં જનીનોમાં ખામી સર્જાય બરાબર, તો આપણે એમને કહીએ છીએ જનીનિક અનિયમિતતા છે. અને રંગસૂત્રી અનિયમિતતા એટલે શું? કે આપણે ટોટલ કેટલા રંગસૂત્રો આવેલા છે? 23 જોડ રંગસૂત્રો આવેલા છે, પણ 23 ની જગ્યાએ 24 જોડ થઈ જાય, 25 જોડ થઈ જાય, 20 જોડ થઈ જાય, 22 જોડ થઈ જાય. એટલે કાં તો રંગસૂત્રો વધી જાય, કાં તો રંગસૂત્રો ઘટી જાય, તો એને રંગસૂત્રીય અનિયમિતતા કહેવાય. અને આને કઈ કહેવાય છે? જનીનિક અનિયમિતતા. જનીનિક અનિયમિતતાની અંદર હિમોફિલિયા છે, સિસ્ટા બધા રોગોના નામ છે. હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલ કિટોનિરિયા અને થેલેસેમિયા, આ બધી કઈ ખામી કહેવાય? જનીનિક અનિયમિતતા. અને રંગસૂત્રી અનિયમિતતાની અંદર આવે છે ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર્સ અને ટર્નર સિન્ડ્રોમ, જે રંગસૂત્રોમાં જોવા મળતી ખામી જોવા મળે છે. તો આ જનીનિક અનિયમિતતાની ખામી અને આ છે રંગસૂત્રોની અનિયમિતતાની ખામી જોવા મળે છે, બરાબર. હવે અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે તમારી ચોપડીની અંદર, જો અહીંયા ગાડી જો, પહેલો જે ચાર્ટ છે દૈહિક પ્રભાવી છે બરાબર ને, બીજું છે દૈહિક પ્રચ્છન્ન. હવે પ્રભાવી કે એટલે તમને ખબર છે કે માતા અથવા પિતાની અંદર કોઈ એક લક્ષણ છે, કોઈ એક જનીનોમાં જે પોતે રોગકારક છે. તો જો અહીંયા ધ્યાનથી જુઓ ચાર્ટ, હવે આની અંદર તમે ધ્યાનથી જોશો તો આ નર છે, આ માદા છે બરાબર. ઓકે, હવે એમાં આ માદા છે બતાવી છે રોગિષ્ટ છે, એટલે પોતે રોગનું વહન કરે છે. નર છે પોતે નોર્મલ છે. હવે એમની સંતતિ ઉતરી આવે છે. આમાં જોવાની સંતતિની અંદર આ એક છોકરી જન્મે છે, છોકરો જન્મે છે અને એક છોકરી જન્મે છે. એટલે એનો મતલબ નહીં કે બે છોકરી અને બે છોકરા બરાબર. તો અંદાજિત કહી શકાય કે એમની છોકરી સપોઝ જન્મે તો નોર્મલ પણ આવી શકે છે અને રોગિષ્ટ પણ આવી શકે છે બરાબર. હવે જો અહીંયા તમને જોઈ બતાવ્યું કે છોકરી નોર્મલ છે, છોકરો રોગિષ્ટ છે, છોકરી નોર્મલ રોગિષ્ટ છે બરાબર, છોકરો નોર્મલ. હવે ધારો કે જો છોકરો નોર્મલ આવે તો એને જો સાથે કોઈ એવી છોકરી સાથે લગ્ન કરવામાં આવે કે જે રોગિષ્ટ નથી, તો એની આવનાર સંતતિ કેવી આવે છે? નોર્મલ આવે છે. પણ જો રોગિષ્ટ છોકરી છે અને નોર્મલ પુરુષ સાથે લગ્ન કરવામાં આવે તો એની અંદર સંતતિમાં રોગિષ્ટ આવી શકે છે અને નોર્મલ પણ આવી શકે છે. કારણ કે અહીંયા કેવું છે? પ્રભાવી છે. પ્રભાવી છે એટલે અનુગામી પેઢીની અંદર 100% ઉતરી પણ આવે અને ન પણ આવે બરાબર. તો આ રોગનું નામ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે બીજું છે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ. પ્રચ્છન્ન લક્ષણની અંદર જોઈએ તો માતા પિતાની અંદર આ રોગનું વહન નથી, એટલે રોગિષ્ટ નથી. માતા પિતા પોતે નોર્મલ છે બરાબર, એટલે એનો મતલબ એ કે પોતે વાહક છે, પોતે નોર્મલ છે. પણ એનો મતલબ એમ કે એના બાળકો નોર્મલ પણ આવી શકે છે અને રોગિષ્ટ પણ આવી શકે છે બરાબર. હવે જો બાળક નોર્મલ આવ્યું તો એનો મતલબ એમ કે એની સંતતિ કાં તો નોર્મલ પણ આવે, કાં તો શું આવી શકે છે? રોગિષ્ટ આવી શકે છે. આ જે બતાવે લાલ લાઈન એ બધા રોગિષ્ટ કહેવાય છે, એટલે રોગ પોતે રોગ ધરાવે છે. અને આનો મતલબ એમ છે કે પોતે નોર્મલ છે, એટલે એનો મતલબ એમ કે જો પિતૃવાહક હોય તો બાળકો નોર્મલ પણ હોઈ શકે અને રોગિષ્ટ પણ હોઈ શકે છે બરાબર. આ પ્રચ્છન્ન છે બરાબર. અને પ્રભાવી છે એટલે એનો મતલબ એમ કે 100% આની અંદર વારસામાં ઉતરી આવે છે. ઓકે, ઉદાહરણ તરીકે સિકલ સેલ એનિમિયા બરાબર.